विद्यार्थी मित्रों, नालंदा परिवार तरफथी आप सबનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 13 જે મહાભારતમાંથી વિરાટ પર્વમાંથી લેવામાં આવ્યું છે, ખૂબ જ સરસ મજાનું નાટક આપણે ભણવાનું છે. દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વનતમ, દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વનતમ સ્વનતમ. सद्भाग्य गाय नु अपहरण सुखान सुखांत थे संधि छूटी पड़े अह नाम माथी सुवता अंत सुनो अर्थ है सारो सुखद बराबर. गायो नु सद्भाग्य नसीबे गायो नु अपहरण सुखांत थे महाभारत विराट पर्व मे आम तो एम अत्यार महाकवि भास रचित जो पंचरात्र नाटक है कि पांच रात्रि दरमियान लखायेल नाटक छे पंचरात्र. एमांथी भास रचित ए नाटक मांथी लेवामां आव्युं छे. अहींया लखेलुं छे महाकवि भास जेना रचित छे पंचरात्र मांथी आ लेसन लेवामां आव्युं छे. अने एना पात्रो छे अहींया विराट राजा. आजे प्रसंग छे के विराट नगरनो अहींया प्रसंग दर्शाववामां आव्यो छे. पात्र विराट राजा विराट नगरी नो राजा बृहन्नला अर्जुन नृत्य शिक्षक. तो अहीं प्रश्न लिखे अर्जुन नृत्य शिक्षक पछी बल्लव भीम भीम नु नाम बल्लव के भीमसेन अने रसोई रसोया तरीके अभिमन्यु कोण हतो के अर्जुन नो पुत्र पुत्र विराट राजा नो पुत्र सैनिक युधिष्ठिर कंक नाम हतु ब्राह्मण रूपे बराबर ना ब्राह्मण नो वेश धारण करी. अहींया आ पात्रो छे अहींया सुधीना पात्रो आपणे नाटकमां आवे छे. बाकीना जे अहींया लखेला छे बे पात्रो एमां तो जानकारी माटे लखेला छे नकुल अने सहदेव पांच पांडव. एमां पांचे पांच पांडवना नाम अहींया आवी गया छे अर्जुन भीम युधिष्ठिर नकुल ने सहदेव. क्रममां जोईए तो आवे युधिष्ठिर अर्जुन भीम नकुल सहदेव बराबर. नकुल ग्रंथि अश्वाध्यक्ष अने सहदेव तंतिपाल गोपालक. अहींया प्रश्न एवो थाय के आवुं के तो आपणे समजीए के ज्यारे पांडव छे ए कौरव सामे जुगारमां हारी गया त्यारे एने 12 वर्षनो वनवास अने एक वर्ष अज्ञातवास आपवामां आव्यो हतो कौरवमां. 12 वर्ष पांडवोने ए जंगलमां वीतावाना हता अने 13મો वर्ष छे ए पांडवोने अज्ञातवासमां वीतावानो. अज्ञातवास एटले शुं तो एवो आपणाने प्रश्न थाय. आपणा पूर्व भूमिकामां पण लखेलुं छे अज्ञातवास. अज्ञातवास एटले कोई एवा अजाण्या स्थळे पोतानी जे वास्तविकता छे छुपावीने पोताना जे वास्तविक नाम छे एने छुपावीने रहेवानो. कोई आपणाने ओळखी नहीं जाय ए रीते रहेवानो एने कहेवामां आवे छे अज्ञातवास. आपणे क्यां रहेते बीजा लोकोने खबर न होय, आपणे कोण छीए ए पण खबर न होय बराबर. अने बीजा ज नाम जाणी धारण करीने बीजा ज स्वरूपे આપણે ત્યાં રહેવાનો એને કેવો અજ્ઞાતવાસ કહેવામાં આવે છે. એ એક વર્ષ અજ્ઞાતવાસ વિતાવવા માટે જે પાંચ પાંડવો અને દ્રૌપદી છે એ ક્યાં જાય છે વિરાટ રાજાની નગરી વિરાટ નગરીમાં એક વર્ષ વિતાવવા માટે જાય છે. અને ત્યાં
જે યુધિષ્ઠિર છે એ કંક નામ ધારણ કરી અને બ્રાહ્મણ પોતાને દર્શન બ્રાહ્મણ બને છે. કંક રૂપ કંક નામ ધારક અને બ્રાહ્મણ કહેવાય છે. અને ત્યારબાદ અર્જુન છે એ પોતાનું નામ બૃહનલા રાખે છે અને નૃત્ય શિક્ષક બને છે. ત્યારબાદ બલ્લવ ભીમ છે એ બલ્લવ નામ ધારણ કરે છે અને એક રસોઈ તેના નગરમાં રસોયા તરીકે રાજાના રસોયા તરીકે રહે છે. અને નકુલ છે ગ્રંથિક નામ ધારણ કરીને અશ્વાધ્યક્ષ એટલે કે ઘોડાની સારવાર કરનાર તબેલાનો અધ્યક્ષ બને બનાવવામાં. સહદેવને તંતિપાલ નામ ધારણ કરી ગોપાલક બનાવવામાં આવે છે. તો અહીંયા આ અજ્ઞાતવાસમાં વિરાટ રાજાની નગરીમાં જ્યારે આ પાંચ પાંડવો રહેતા હોય છે ત્યારે કૌરવો છે એ વિરાટ રાજાની ગાયો 60,000 જેવી ગાયોને હાંકી જાય છે એટલે કે ગાયોનું અપહરણ કરી જાય છે. ત્યારનો આ પ્રસંગ છે. તેના ઉપરથી નામ આપ્યું છે સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાન રહ્યું. ત્યારે આ જે અલગ અલગ સ્વરૂપે રહેલા છે બલ્લવ એટલે કે અર્જુન બલ્લવ અને ભીમ એ ઉત્તરા એટલે કે ગાયોનું અપહરણ થાય છે ત્યારે યુદ્ધ કરવા માટે ગાયોને પાછી લઈ આવવા માટે એ એની પાછળ પાછળ જાય છે. અને કૌરવ ઉત્તરા બૃહનલા અને કૌરવ સાથે યુદ્ધ કરે છે ત્યારે અહીંયા અર્જુન એટલે કે બૃહનલા બૃહનલા એટલે કે અર્જુન અને અહીંયા બલ્લવ એના વિશે એની વાસ્તવિકતા અહીંયા ઉત્તરાને ખબર પડે છે અને એને જણાવે છે. અને અભિમન્યુને પણ અહીંયા કેદ કરીને લઈ આવે છે. ત્યારથી અભિમન્યુને લઈ આવે છે ત્યારથી આ નાટકની શરૂઆત થાય છે. હવે ત્યાંથી નાટકમાં આગળ શું થાય એ આપણે લેસનની અંદર ભણવાનું છે. થોડા જો આપણે અહીંયા પૂર્વ ભૂમિકા પર જોઈ લઈએ. બીજું પણ કહેવામાં આવ્યું છે શું કહેવામાં આવ્યું છે એ ત્યાંથી પૂર્વ ભૂમિકા ત્યારે મહાકવિ ભાસ્કરથી ત્રિયંકી નાટક પંચરાત્રથી લેવામાં આવ્યું છે. ભાસની આ નાટ્ય રચના મહાભારતના મહાન વિધ્વંસક એટલે કે ભયાનક યુદ્ધને ઝાકાળો આપી દેવામાં આવ્યો છે. કઈ રીતે ઝાકાળો આપી દેવામાં આવ્યો છે તો જોઈએ. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવાનો હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞમાં આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. આચાર્ય તરીકે એટલે યજ્ઞ કરાવવા માટે આચાર્ય ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસે યજ્ઞની દક્ષિણા રૂપે યજ્ઞ કરાવવાની દક્ષિણા રૂપે દક્ષિણા તરીકે પાંડવોને અર્ધું રાજ્ય આપવા માંગે છે. હું દક્ષિણા રૂપે શું લો તો મારે દક્ષિણા રૂપે તું દુર્યોધનને કહે તું પાંડવોને અર્ધું રાજ્ય આપી દે મારી એ દક્ષિણા છે. દુર્યોધન આમ તો આ સ્વીકારવા સ્વીકાર્ય ન હતું છતાં શકુને મૂકેલી એક શરત ને આગળ કરીને દુર્યોધને આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે. શરત એ હતી કે પાંચ રાત્રિમાં પાંડવોની ભાર મળી જવી જોઈએ તો હું અર્ધું રાજ્ય છે પાંડવોને આપું. એટલે આ પાંચ રાત્રિ નાટક છે એ પાંચ રાત્રિમાંથી ભાર મળી જોઈએ એના ઉપરથી આ પંચરાત નાટક બનાવવામાં આવ્યું છે. પાંચ વચ્ચે આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહ કહેવાથી કોઈ કારણસર કૌરવ વિરાટ તરફ નગર તરફ કૂચ કરે છે બરાબર. અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. એવું હમણાં આપણે કહેલું આ ગો ગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલ ભીમ અને બૃહનલા નામે રહેલ અર્જુન સક્રિય બને સક્રિય બને છે એટલે કે એ ગાયોનું ગ્રહણ રોકવા માટે અપહરણ રોકવા માટે એ સક્રિય બને છે એટલે એમાં જોડાય છે. ગાયોને પાછી લઈ આવવા માટે એની પાછળ પાછળ જાય અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પણ બંદી બનાવી અને પકડી લાવે છે.
आ समय विराट नी राज्यसभा में जे दृश्य रचाय छे એટલે કે અભિમન્યુને પકડી લાવે છે અને વિરાટ રાજાના દરબારમાં રજૂ કરે છે તે આપણે આ લેસન ત્યાંથી શરૂઆત થશે। તેનો સંવાદિત અંત અહીં પ્રસ્તુત છે। વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી કે એ અભિમન્યુને અહીંયા પકડી લાવે છે ત્યારે વિરાટ રાજાની નગરીમાં યુધિષ્ઠિર બ્રાહ્મણ રૂપે બૃહન્નલા છે ભીમ એના કાકા છે સભામાં હાજર છે પણ એ કોઈને ઓળખી શકતો નથી। બંને વડીલો અભિમન્યુને ખીજવા ઈરાદાથી જે સંવાદ કરે છે ખૂબ જ રાજ્યસ્પદ અને રસપ્રદ છે। ટૂંક કરી દેવું મજાનું છે, અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની સ્વાભાવિક ઓળખ થાય છે। અભિમન્યુના કારણે અહીંયા વિરાટ રાજાને પણ ખબર નથી કે મારા રાજ્યમાં મારી નગરીમાં મારા રાજદરબારમાં મારા ઘરમાં મારા મહેલમાં બરાબર આ પાંચ પાંડવો આ નામ ધારણ કરીને રહે છે એ પણ એ વિરાટ રાજાને ખબર નથી। પણ આ પ્રસંગ બને છે જ્યારે એના રાજ્યસભામાં ત્યારે વિરાટ રાજાને ખબર પડે છે કે આ જે અલગ અલગ નામ ધારણ કરીને રહે છે એ પાંચ પાંડવો હતા। પેલી બાજુ પાંચ રાત્રિમાં આ રીતે પાંડવોની ભાર મરી જાય છે। ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે। આમ યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે। બધી ઘટના માત્ર પાંચ રાત્રિમાં સંપન્ન થઈ આ નાટકને પંચરાત્ર એવું નાટક નામ આપવામાં આવ્યું છે। એટલે આ લેસન પંચરાત્ર નાટકમાંથી લેવામાં આવ્યું છે। આમ જોઈએ તો આ બનાવ છે ઘટના છે વિરાટ પર્વની મહાભારતના વિરાટ પર્વની પણ છે પણ એમાંથી અલગ અલગ થોડું સ્વરૂપે બીજા પુસ્તકમાં લેવાયું એવી રીતે અહીંયા પંચરાત્ર માંથી લેવામાં આવ્યું છે। તો જોઈ તો અહીંયા આપણે પૂર્વ ભૂમિકા જોઈ કે પેલા શું હતું અને હવે જે ભણવાનું છે એની સાથે આપણે જોડાણ કરી કે આવી રીતે યુદ્ધ થાય છે બરાબર। અર્જુન અને ભીમ ગાયોને પાછી લેવા માટે સક્રિય બને છે અને સાથે હિમુલ્યુને પણ પકડી લાવે છે અને એને વિરાટ રાજાની નગરીમાં દરબારમાં રજૂ કરવામાં આવે છે। ત્યાંથી આપણે આગળ હવે જોઈશું નાટકમાં તો આગળ જોઈ શરૂઆત કરી પ્રવિશ્ય પ્રવેશી એ નાટક છે એટલે આપણે જોયું કે સ્ટેજ ઉપર ભજવવાનું હોય છે આનો પડદો હોય છે અને પછી પડદો ખુલે છે અને પાત્રો પ્રવેશી અથવા તો પૂર્વનિય રહેલા પણ હોય છે એ નાટક એટલે કે એક પછી એક પાત્રો પ્રવેશે છે પેલા પાત્રનો પ્રવેશ હોય એ રીતે અને પ્રવેશ્ય પ્રવેશી અહીંયા શબ્દ ભૂત ભૂત એ શબ્દ બને છે પ્રવેશ્ય પ્રવેશી ફટ એટલે કે સૈનિક અહીંયા આપણે લખેલું હતું પાત્રમાં જયતુ મહારાજ મહારાજ નો જય મહારાજા પ્રિય નિવેદયે મહારાજને પ્રિય મળે શું નિવેદયે સમાચાર આપું છું ચતુર્થી વિભક્તિ એક વચન મહારાજા મહારાજને પ્રિય એટલે ગમે તેવા શુભ પ્રિય એટલે શુભ સારા ગમે તેવા સમાચાર આપું છું નિવેદયે આપું છું એટલે સેવી તેમ કરે છે ગો ગ્રહણ અવજિતમ ગો ગ્રહણ ગો એટલે ગાય ગ્રહણ એટલે અપહરણ અવજિતમ જીતી લીધું છે એટલે કે ગાયોનું જે અપહરણ કૌરવે કર્યું હતું એને હરાવી દીધા છે ભગાડી દીધા છે અને ગાયો પાછી આપણે આપણી નગરીમાં લઈ આવ્યા છીએ ગાયોનું અપહરણ જીતી લીધું છે। અપયાતા ધાત્ર રાષ્ટ્રા ધાત્ર રાષ્ટ્રા એટલે કોણ તો કે ધૃતરાષ્ટ્રના પુત્રો બરાબર સો હતા કેટલા હતા સો હતા ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે દુર્યોધન એ સો ભાઈ હતા એ ધાત્રાષ્ટ્રા એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો બરાબર જેમ પાંડવો પાંચ હતા એને નામ અલગ અલગ પાંડવો કહેવાય કે પાંડવ રાજાના પુત્રો હતા એવી રીતે ધાત્રાષ્ટ્રા એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે ધાત્રાષ્ટ્રા અપયાતા કૌરવો
नासी गया छे, भागी गया छे। राजा कथे, राजा कथे छे अपूर्व इते हर्ष, अपूर्व इते हर्ष, ते એટલે તારો, હર્ષ એટલે હર્ષ, ઈ એટલે જાણે, અપૂર્વ એટલે અપૂર્વ છે, તે અલગ છે કે પેલા ન હોય તેવું, એમ તારો હર્ષ જાણે અપૂર્વ છે। બ્રુહી બો કેનાથી વિસ્મિતઃ, કેનાથી કેન વત્તા અસી, સંધિ છૂટી પડે સામે વાળા વ્યક્તિને જયારે ઉદ્દેશીને બોલીએ ત્યારે અસી વપરાય છો। બોલ કેનાથી તું વિસ્મિત પામ્યો છે, એટલે કે અહીંયા રાજાને એવું લાગે છે કે ભટથી કંઈક વિસ્મિત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છે, એટલે પૂછે છે। એવી રીતે ત્યાં આવી એટલા હર્ષ હર્ષથી આનંદમાં એ સમાચાર આપે છે, એટલા માટે પૂછે કે બોલ શું જોઈને તું વિસ્મિત પામ્યો છે। પતઃ અશ્રદ્ધેયં પ્રિયં પ્રાપ્તં સૌભદ્રો ગ્રહણં ગત, સૈનિક કહે છે અશ્રદ્ધે એટલે કે વિશ્વાસ ન બેસે તેવા પ્રિયમ સારા પ્રાપ્તમ સમાચાર પ્રાપ્ત એટલે પ્રાપ્ત થયા છે। સૌભદ્રો ગ્રહણમ ગતમ, સૌભદ્રો એટલે કે સુભદ્રાનો પુત્ર કોણ, અભિમન્યુ। ગ્રહણમ ગત એટલે ગ્રહણ ગત એટલે કે પકડાઈ ગયો છે, અભિમન્યુ પકડાઈ ગયો છે, ગ્રહણમ એટલે પકડાયો। રાજા કથે, રાજા કહે છે કથમ ઈદાની ગૃહીત, સંધિ છૂટી પડે કથમ વત્તા ઈદાની ગૃહીત, એટલે કથમ એટલે કેવી, ઈદાની એટલે અત્યારે, અત્યારે કેવી રીતે, ગૃહીત એટલે પકડાયો, અત્યારે કેવી રીતે પકડાયો। શંકા વગરના બાહુભ્યામ એટલે બે હાથો વડે, બાહુ એટલે હાથ, અવતારિત એટલે નીચે ઉતાર્યું। શું કહે, ફરીથી કહીએ, રથમાં સાધ્ય પદ કહે છે, રથમાં સાધ્ય રથ પ્રાપ્ત કરીને નિશંક બાહુ વડે, એટલે નિશંક બાહુ વડે, બાહુ ભ્યામ બાહુ વડે અવતારિત નીચે ઉતાર્યો। અહીંયા બાહુ ભ્યામ, બાહુ ભ્યામ વત્તા અવતારિત, બાહુ વડે હાથો વડે અવતારિત એટલે ઉતાર્યો, એટલે બે બાહુ વડે નીચે ઉતાર્યો। બાહુભ્યામ તૃતીય વિભક્તિ દ્વિવચન થાય, શું કામ દ્વિવચન થાય, તો કે હાથ છે બે જ હોય છે, એટલે હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, એવી રીતે આ બે બે જે સંખ્યામાં વસ્તુઓ છે એટલે કે જે છે એના માટે હંમેશા દ્વિવચન વપરાય છે, એના માટે બહુવચન ક્યારે આવે નહીં, બરાબર। એટલે અહીંયા દ્વિવચન છે। રાજા કથે દે, કેમ રાજા કહે છે, કેમ કોણ, ભટ્ટ કથે દે, ભટ્ટ એટલે કે સૈનિક કહે છે, યહ કે જે, કિલ્લે સ, કિલ્લે એટલે સંધિ છૂટી પડે, કિલ વત્તા એસ, જે કિલ એટલે ખરેખર, એસ એટલે આ, નરેન્દ્રેણ, નરેન્દ્રેણ તૃતીય વિભક્તિ એક વચન, નરેન્દ્રેણ એટલે નરેન્દ્ર એટલે કે રાજા, નરેન્દ્રેણ એટલે કે રાજા દ્વારા વિભક્તિ છે, તૃતીય વિભક્તિ એક વચન, જે ખરેખર આ રાજા દ્વારા મહાનસે રસોડામાં, મહાનસ એટલે રસોડું, મહાનસ એટલે રસોડામાં સપ્તમી વિભક્તિ એક વચન રૂપ બને છે। રસોડામાં વિનિયુક્તો વલ્લભ, ફરીથી જોઈએ, સૈનિક કહે છે જે ખરેખર આ એટલે કે તમારા દ્વારા એટલે કે રાજા દ્વારા રસોડામાં આ નિયુક્ત કરાયેલો બલ્લભ, તે એટલે તે રાજા કહે છે, તેની
અભિમની સત્પુરીય સત્કૃતિય પ્રવેશતા અભિમની તેથી ખરેખર તેથી સત્કારીને અભિમનીને પ્રવેશ કરાવો બ્રહ્મણલે પ્રવેશતા અભિમની બ્રહ્મણલા અભિમનીને પ્રવેશ કરાવો એટલે અહીંયા એ અભિમનીને પકડી લેવાય છે એટલે હવે રાજ્ય સભામાં એને પ્રવેશ કરાવવા માટે બોલાવવા માટેનું કહે છે બ્રહ્મણલા કહે છે યદ આજ્ઞા આપયતી જેવી આજ્ઞા આપની મહારાજ નિષ્ક્રાંતા એટલે જાય છે એટલે એને લેવા માટે જાય છે અહીંયા સંધિ છૂટી પડેલી છે યદા આજ્ઞા આપયતી યદ વત્તા આજ્ઞા આપયતી જેવી આજ્ઞા આપને છે વિરાટ રાજા એને આજ્ઞા આપે છે બ્રહ્મંડલ આવીને લેવા માટે જાય છે કાઉન્સમાં છે તતઃ પ્રવિશ્યતિ અભિમન્યુ બ્રહ્મંડલ બલ્લવચ પછી અભિમન્યુ બ્રહ્મંડલ અને બલ્લવ પ્રવેશે છે કાઉન્સ એટલે હવે બીજા પાત્રો પણ ત્યાં પ્રવેશે છે નાટ્ય સ્ટેજ ઉપર બ્રહ્મંડલ કહે તો બ્રહ્મંડલ કહે છે ઇતઃ તતઃ કુમાર અભિમન્યુ ઇતઃ કુમાર અભિમન્યુ આ બાજુ કુમાર અભિમન્યુ એટલે કહે છે આવો આ બાજુ આવો કુમાર અભિમન્યુ અહીંયા આપણે વચ્ચે આ નામ આવ્યું ત્યારે અગરના કહેવા લઈ ગયું કે બ્રહ્મનલા એ જે નર્તકી બની હતી આપણે નૃત્ય શિક્ષક એ અર્જુન બન્યો હતો એ ત્યાં કિન્નર ના વેસે રહેતો વિરાટના જે રાજાની નગરીમાં કિન્નર ના વેસે રહેતો એ પણ ધ્યાનમાં લેવાનું છે માત્ર જાણકારી માટે છે બ્રહ્મનલા ઇતઃ કુમાર અભિમન્યુ બ્રહ્મનલા કહે છે આ બાજુ કુમાર અભિમન્યુ અભિમન્યુ કથે અભિમન્યુ કહે છે અભિમન્યુ નામ એટલે બ્રહ્મનલા એ અભિમન્યુ નામથી બોલાવે છે એટલે અભિમન્યુ આશ્ચર્ય થાય અભિમન્યુ નામ કથમ કથમ કેમ કે અભિમન્યુ હું નામ હું અભિમન્યુ મારું નામ હું અભિમન્યુ એમ એટલે એવું કહે છે કે મારું નામ અભિમન્યુ આશ્ચર્ય થાય કે મારું નામ આ બ્રહ્મંડલા ને અથવા તો એ વ્યક્તિ ને સામે જે વ્યક્તિ છે ને મારું નામ કેમ ખબર છે હું અભિમન્યુ નામે હો કે નામાભી અભિપાસ્યંતે ક્ષત્રિયા અત્ર હો અરે અત્ર છેલ્લો શબ્દ એટલે અત્ર અહીં શું નામાભી એટલે નામો વડે ક્ષત્રિયા એટલે ક્ષત્રિયોને અભિપાસ્યંતે બોલાવવામાં આવે છે શું અહીં ક્ષત્રિયોને નામો વડે બોલાવવામાં આવે છે એટલે કે કોઈ ક્ષત્રિય જે રાજાઓ છે એ નામ વડે બોલાવતા નહીં નામ લેવા માંગતું નહીં કે અહીંયા અભિમન્યુ ને નામથી બોલાવે છે બ્રહ્મંડલા જે સેવક છે એટલા માટે અભિમન્યુ કહે છે કે આ રાજ્યસભામાં અહીં એટલે આ સ્થળમાં રાજાઓ ને ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે અહીંયા નામ અહમ નામ વત્તા અહમ અને એ વિભક્તિ નામ આપી દ્વિતીય વિભક્તિ બહુવચન નામો વડે ક્ષત્રિયા પ્રથમા વિભક્તિ બહુવચન થાય છે આગળ કે બ્રહ્મંડલા કથયતિ અભિમન્યુ સુખમ આસ્તે તે જનની અભિમન્યુ કહે છે બ્રહ્મંડલા કહે છે અભિમન્યુ તારી માતા સુખમ એટલે મજામાં છે આસ્તે એટલે છે એમ કે તારી માતા મજામાં છે જનની એટલે માતા અભિમન્યુ કથયતિ પ્રથમ કથમ કેમ કે જનની નામ માતાનું નામ એટલે માતા વિશે એ કહે છે એટલે અહીંયા અભિમન્યુ છે એ જે બ્રહ્મંડલા છે એ ઓળખતો નથી ખરેખર આપણે પેલા માહિતી આપેલી છે ને કે એ કોણ છે તો કે અર્જુન છે એટલા માટે એવી રીતે પૂછે એટલે અભિમન્યુ છે એ ઓળખતો નથી કે સામે છે મારા પિતાજી છે એટલે એની માતા વિશે પૂછે આગળ છે ભવાન કિમ ભવા ધર્મરાજો ને ભીમસેનો ધનંજય યન્મા પિતૃવત વદા આક્રમય શ્રી કથા પૂછજે કથા શું કહે છે કે ભવાન એટલે આપ કિમ એટલે શું કે આપ શું મેં એટલે મારા
ધર્મરાજ છે, યુધિષ્ઠિર છો, ભીમસેન એટલે ભીમસેન છો, ધનંજય એટલે ધનંજય એટલે અર્જુન છો, યન્મા સંધિ છૂટી પડે યત વત્તામાં, યત એટલે કે, માં એટલે મને, પિતૃવદા આક્રમ્ય, પિતૃવદ આક્રમ્ય એટલે કે પિતૃની જેમ આક્રમણ કરીને, એટલે કે માન લો કોઈ પણ વ્યક્તિને, એટલે કોઈ વ્યક્તિ છે એ એની માતા વિશે કોણ હંમેશા પૂછી શકે, એના જે પિતા હોય એ એના માતા વિશે એને સમાચાર પૂછી શકે, એટલા માટે અહીંયા કહે છે કે મારી માતા વિશે કેમ તમે પૂછો, શું તમે યુધિષ્ઠિર છો, મારા કાકા ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, કે મને પિતાની જેમ આક્રમણ કરીને એટલે કે પિતાની જેમ વર્તન કરીને સ્ત્રી ગતા સ્ત્રી વિશેની કથા એટલે વાત પૂછશે પૂછો છો, ગૃહનલા અભિમન્યુ અપિ કુશલી દેવકી પુત્ર કેશવ, ગૃહનલા કહે છે અભિમન્યુ દેવકી પુત્ર, દેવકી પુત્ર એટલે શ્રી કૃષ્ણ, એની માતા નામ શું હતું, દેવકી, દેવકી એટલે કે દેવકી નંદન પણ કહેવામાં આવે, કોણ કેશવ એટલે કે શ્રી કૃષ્ણ, કુશલી એટલે મજામાં છે ને, અભિમન્યુ કથે, અભિમન્યુ કહે છે કથમ તત્ર ભવંતમ અપી નામના કે, તત્ર ભવંતમ તેઓને પણ નામથી, તેઓને પણ નામથી અચકીમ આમ કેમ, અથવા તો એમ છે કુશલી ભવત સંસૃષ્ટ બધા જ મજામાં છે, ઉભો પરસ્પરમ અવલોક્યત બંને એકાબીજાને જુએ છે, પરસ્પર એકાબીજાને જુએ છે, અચકીમ અચકીમ હાજી હાજી ખુશલી ભવત સંસૃષ્ટમ બધા તમારા બધા સગા સંબંધીઓ મજામાં છે, ફરીથી જોઈએ અભિમન્યુ, અભિમન્યુ કહે કથમ તત્ર ભવંતમ અપી નામના કે, તેઓ શ્રીમાનને પણ નામથી, અચકીમ અચકીમ હાજી હાજી કુશલી ભવત સંસૃષ્ટ ભવત એટલે આપના, સંસૃષ્ટ એટલે સગા સંબંધીઓ, કુશલી એટલે મજામાં છે, અભિમન્યુ જેમ ગૃહનંદને કહે છે, ઉભો બંને પરસ્પરમ અવલોકય એકાબીજાને જોડે છે પરસ્પર, અભિમન્યુ કથયતુ, અભિમન્યુ કહે છે કથમ ઇદાનીમ સ્વાહનમ એવ માં અસ્તિ, કે ઇદાનીમ એટલે અત્યારે, સાવજ્ઞમ અવજ્ઞા પૂર્વક, માં એટલે માર એટલે તો મને, હસ્યતે રસી કાઢવામાં આવે છે, અહીંયા જો ગૃહનલા છે એટલે કે અર્જુન એના પિતાજી છે એટલે એને એના હસે એનો મજાક કરે છે, એટલે એ અભિમન્યુને એવું લાગે છે કે મને ચાય કરી ચીડવામાં આવે છે, એટલે કે છે કેમ અવજ્ઞા, મારી અવજ્ઞા કરીને મારી ઉપર હસવામાં આવે છે, એટલે ગૃહનલા કથયતુ, ગૃહનલા કહે છે ન ખલો કિંચિત, કઈ નથી ખરેખર, કઈ નથી, ત્વમ તુ પાર્થ પુત્ર, તું તો પાર્થ પુત્ર છે, ત્વમ એટલે તું, તું એટલે તો પાર્થ પુત્ર, તું તો પાર્થ પુત્ર છે એટલે કે અર્જુન નું બીજું નામ શું હતું, પાર્થ એટલે કે તું પાર્થ નો પુત્ર છે, જનાર્દન તવ માતુલ, જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, તવ એટલે તારા, માતુલ એટલે મામા છે, ત્વમ તરુણ, તું તો તરુણ છે, યુવાન છે, તથાપિ સંધિ છૂટી પડે તથા વત્તા અપિ, તો પણ તેના પદાધિકાર ગૃહિત, એટલે એવું કહે છે કે ખરેખર એવું કહે ને, તું પાર્થ પુત્ર છે, શ્રી કૃષ્ણ તારા મામા છે, તું યુવાન છે, તો પણ તું પગપાળા પકડાયો, પગપાળા એટલે કે અહીંયા ભીમસેન છે જે બલ્લવ છે, બલ્લવ નામ ધારણ કરી અને વિરાટ ચક્રમાં રહે છે, એ એનું શસ્ત્ર શું છે, ગદા, ગદા તેની પાસે હતી ત્યારે નહીં, એટલે અહીંયા એ અભિમન્યુને પકડવા માટે એકદમ શસ્ત્ર વિના નિશસ્ત્ર જાય છે,
એટલે નિશસ્ત્ર ઉપર વાર કરવો એ યુદ્ધનો નિયમ છે, એના પર વાર કરવાનો નહીં, શસ્ત્ર વગરનો હોય એની ઉપર ક્યારે વાર કરવાનો નહીં, એ યુદ્ધનો નિયમ છે. એટલા માટે બલ્લવ છે એટલે કે ભીમ છે તેને પકડવા માટે એની પાસે જાય છે. એને ખબર નથી કે આ મારા કાકા ભીમ છે, મને તેની બાહો વડે એટલે કે હાથ વડે પણ પકડી લે છે. એટલે રથ ઉપર ચડે છે, રથ ઉપર ચડી અને તેને બે હાથ વડે પકડી અને લઈ આવે છે. એટલા માટે અહીંયા કહે છે પદાતિના ગૃહિત હતું, તો પણ તું પગપાળા પકડાયો. અભિમન્યુ કહે, અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રલાપે, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવાનું રહેવા દો, સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવા રહેવા દે. એટલે એટલી બધી તમારી વિસ્તાર પોતે પોતે વખાણ ન કરો. અસ્માકમ કુલે, અમારા કુળમાં, અસ્માકમ એટલે અમારા કુલે કુળમાં, આત્મસ્વર્ગા પોતાની પ્રશંસા, ઉચિતા નાસ્તી ઉચિત નથી કે પોતે પોતે પોતાની પ્રશંસા કરે એને કહેવાય આત્મસ્વર્ગા. એટલે અમારા કુળમાં આત્મસ્વર્ગા પોતાની પ્રશંસા કરવી એ ઉચિત નથી, યોગ્ય નથી. રણભૂમો હસ્તેસુ સદાન પશ્ય, રણભૂમિમાં હણાયેલા ઉપર, હણાયેલા ને લાગેલા સરાન એટલે કે બાળો પછી જુઓ, રણભૂમિમાં જે દુશ્મનો હણાયા છે એને લાગેલા બાણોને જુઓ. માં વિના નામાંતર ન ભવિષ્યતિ, મારા નામ વિના બીજું કોઈ નામ જોવા મળશે નહીં, અથવા તો મારા નામ વિના બીજું કોઈ નામ હશે નહીં. એટલે કે એ બધા જે હણાયેલા છે એને લાગેલા બાણો બધા કેના હશે, મારા હશે એવું કહે છે. ગૃહનલા કથે, ગૃહનલા કહે છે આત્મગત મનમાં. સમ્યક આહ કુમાર, અરે કુમાર સાચું કહે છે. પ્રકાશમ મોટે છે એવો વાક્ય સૌદિર્યમ, માત્ર વાણીની ચતુરા, વાણીનું ચાતુર્ય. કિંમત તે પદાતિના ગૃહિત, એવું કહે છે. આ મનમાં તો વિચાર કરે છે કે જે કુમાર અભિમન્યુ કુમાર છે સાચું કહે છે, પણ પછી મોટેથી બોલે છે માત્ર ખોટા ખોટા નાટકીય રૂપે, માત્ર વાણીનું ચાતુર્ય એટલે માત્ર તને વાતો કરતા આવે. કહેવાનું મીનિંગ એમ છે કે તને ખાલી સુરવીરતાની વાતો કરતા આવે છે, બરાબર. એવું તો સુરવીરો તો પગપાળા કેમ પકડાયો, એટલે કે ચાલીને કેમ પકડાઈ ગયો. કિંમત તેમ પદાતિતા ગૃહિત, કે પગપાળા પકડાયો. અભિમન્યુ, અભિમન્યુ કહે છે અહીંયા રણભૂમો સપ્તમી વિભક્તિ એક વચ્ચે રણભૂમિમાં હસ્તેશું અતેશુ, સપ્તમી વિભક્તિ બહુવચન, સરાન એટલે દ્વિતીય વિભક્તિ બહુવચન, બરાબર. સરાન એટલે બાણો થાય છે, અતેશુ એટલે હણાયેલાઓના ઉપર એવી. અભિમન્યુ અશસ્ત્રો વામ ભીત તત અશ્મિ ગ્રહણ ગત, સંધિ છૂટી પડે માં વત્તા અભિગત તત વત્તા અશ્મિ, જોઈએ શું થાય. માં એટલે મારી, અભિગત ઉપર, સતહ અશ્મિ એટલે અર્થ અલગ અલગ ગણા થશે. શસ્ત્ર વિમાનો મારી ઉપર આવી ગયો અથવા તો ચડી આવ્યો, સતહ તેથી ગ્રહણ ગત, સતાવી ગયો તેથી હું પકડાઈ ગયો છું અથવા તો તેથી હું પકડાયો. અશસ્ત્રો એટલે શસ્ત્ર વિના, માં ભીત મારી પાસે મારી ઉપર આવી ગયો તેથી હું પકડાયો, કે શસ્ત્ર વિનાનો છે એટલે મારાથી વાર થાય નહીં, એટલે શસ્ત્ર વિનાના કારણે એટલે હું ભૂલમાં રહ્યો ને શસ્ત્ર વિનાનો મારી નજીક આવી ગયો એટલે હું પકડાઈ ગયો. રાજા કથે તરલતામ તરલતામ અભિમન્યુ, જલ્દીથી અભિમન્યુને લઈ જાઓ. ગૃહના કહે ઇતહ ઇતહ કુમાર, આબાજુ આબાજુ કુમાર, એ સહ મહારાજ, આ મહારાજ છે. ઉપસ્રતિ તુ કુમાર, તેની પાસે જાઓ કુમાર. અહીંયા આપણે અહીંયા સુધીનું જે આ નાટક છે રાખીએ છીએ, આગળનું જે નાટક છે નેક્સ્ટ વીડિયોમાં ભણશું. થેન્ક યુ.